नमस्कार, मंतव्य ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. બોટાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. બોટાદમાં આખલા યુદ્ધનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. બોટાદથી વિડિયો વાયરલ થઈ રહ્યો છે. સાળંગપુર રોડ પરની ચોંકાવનારી ઘટના. રેલવે અંડરબ્રિજ પાસે આખલા બાખડ્યા. ત્રણ આખલા એક સાથે બાખડતા નાસભાગ મચી જવા પામી. વિડિયોમાં જોઈ શકાય છે ત્રણ આખલા વચ્ચે ફાઇટ થઈ રહી છે. એક આખલો બીજ ઉપરથી નીચે પટકાયો છે. તો બોટાદના દ્રશ્યો છે. બોટાદમાં આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું. ત્રણ આખલા વચ્ચે યુદ્ધ સર્જાતા એક આખલો બ્રિજ પરથી નીચે પડવાની ઘટના બની છે. સાળંગપુર રોડ પર આ ઘટના બની છે. રેલવે અંડરબ્રિજ પાસે ત્રણ આખલા બાખડ્યા અને ત્રણ આખલા બાખડતા નાસભાગ મચી જવા પામી છે. આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્રણ આખલા અંદર અંદર લડી રહ્યા છે, ફાઇટ કરી રહ્યા છે અને બીજા આખલાએ ભેટુ મારતા એક આખલો બ્રિજ પરથી કૂદીને નીચે પડી રહ્યો છે. સાળંગપુર રોડ પરની આ ચોંકાવનારી ઘટના છે. રેલવે અંડરબ્રિજ પાસે આ આખલા બાખડ્યા છે. સંવાદદાતા ગજેન્દ્ર જોડાઈ ગયા છે અમારી સાથે. ગજેન્દ્ર, જે પ્રકારના દ્રશ્યો છે, ત્રણ આખલા બાખડ્યા છે અને એક આખલો બ્રિજ પરથી નીચે પડ્યો તેવું દેખાઈ રહ્યું છે, શું છે વર્તમાન પરિસ્થિતિ? જે ચોક્કસ વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં આખલા યુદ્ધનો વિડિયો વાયરલ થયો છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રિજ પાસે આખલા બાખડ્યા હતા. જે પ્રમાણે વાત કરવામાં આવે કે બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં આખલાઓનું સામ્રાજ્ય જામ્યું છે. જી જી ગજેન્દ્ર, માહિતી બદલ આભાર. તો જે પ્રકારના દ્રશ્યો છે, એક તરફ રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. દિવસે ને દિવસે રખડતા ઢોરના કારણે ક્યાંક કોઈકના મોત થાય છે તો ક્યાંક કોઈને ઇજાગ્રસ્ત કરે છે. ત્યાં હવે એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે અંદર અંદર જ આખલા બાખડી રહ્યા છે, લડી રહ્યા છે. ત્રણ આખલા છે જે અંદર અંદર લડી રહ્યા છે અને તેમાંથી એક આખલો અચાનક જ બ્રિજ પરથી નીચે પટકાય છે.